વડોદરા કોર્પોરેશનની ડોર પાર્ટી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે, જેમાં કોર્પોરેશનની ડોર પાર્ટી દ્વારા શહેરમાં રખડતી ગાયને પકડવામાં આવી હતી. તે દરમિયાન એક ઇકો કારના ચાલકે ત્યાં આવી પહોંચ્યો હતો અને પૂરી ટીમ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો, જે બાદ તેને પોલીસની હાજરીમાં જ બાંધેલી ગાયને છોડીને લઈ ગયો હતો. આ સાથે જ ડોર પાર્ટી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં રહેતા અને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા રમેશભાઈ પરસોત્તમભાઈ પરમાર એ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારી સાથે ચિરાગભાઈ અશોકભાઈ ચુનારા, મોનીસ લાલાભાઈ કહાર, હરિભાઈ મહેશભાઈ ચુનારા, ગલાભાઈ અશોકભાઈ રાવળ અને અલાસ નવીનભાઈ યાદવ સાથે કોર્પોરેશનની ડોર પકડવાની ગાડી લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા. તે દરમિયાન વેમાલી ગામમાં અંબે સ્કૂલ અને સ્કાયઝેન સ્કૂલની વચ્ચે ગાય દેખાઈ હતી, જેથી અમે ગાયને પકડી હતી અને ગાયને લઈ જવા માટે ટ્રેક્ટર મંગાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના અમારા ઢોર ડબ્બા દબાણ ટીમની શાખાના માધ્યમથી 24 કલાક 3 ટીમ જે 8 કલાક કામ કરી રહી છે એ ચોક્કસ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને ઘણા વર્ષો પછી જે ટીમ કામ કરે છે એને શહેરમાં રખડતા પશુધન ઉપર મહદઅંશે કંટ્રોલ પણ લાવ્યા છે અને પશુધનના માલિકો જે પ્રકારે આ કામગીરી થઈ છે એમાં પોતાના ગ્રામ્ય તરફ જે જથ્થો હતો પશુઓનો એ પણ લઈ ગયા છે. ઘટનાની વાત કરીએ, વેમાલી ગામમાં જે ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ છે અને જે પ્રકારે આના ઉપર ફોકસ કરીને અમારી ટીમ કામ કરી છે, એમાં FIR પણ કરી છે. અમારા જે ડાયરેક્ટર છે એના માધ્યમથી મંજુસર મુકામે આ FIR કરી છે એ હદમાં આવતું હોવાથી, અને ચોક્કસ એક વાત કરીશ કે જે પ્રકારે આ ઇકો ચાલક છે માં એના ગાડીના એ જે પ્રકારે ગાડી અમારા ઢોર પાર્ટી ઉપર ચડાવવાની કોશિશ કરી છે અને જે એમને વાત મૂકી છે યોગ્ય નથી. આવનાર સમયમાં આ સમાજના તમામ લોકોને એક અપીલ વિનંતી પણ કરીએ છીએ કે સંયમતા રાખવી એ ચોક્કસ આપણા બધાની ફરજ છે. સાનુકૂળ વાતાવરણ ઊભું કરીએ જેથી કરીને શહેરમાં